ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે ચેપ્ટર નંબર સેવનના પાર્ટ ટુનો અભ્યાસ કરીશું આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં જે વિડીયો આગળ આવ્યો છે એમાં જે રિવિઝન હતું તે જોઈ લો આપણે ચેપ્ટર નંબર સેવન સ્ટાર્ટ કર્યું છે જેમનું નામ છે પી વિભાગના તત્વો ઓલરેડી એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે પી વિભાગ એટલે આપણે જોવાનું છે સમૂહ તેરથી સમૂહ અઢાર સુધીના આવેલા તત્વો એની અંદરથી ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં તમે સમૂહ તેર અને સમૂહ ચૌદ વિશે જોઈ ગયા છો લાસ્ટ વિડીયોમાં મેં તમને સમૂહ પંદર વિશે માહિતી આપી હતી જેનું પહેલું તત્વ હતું નાઇટ્રોજન આ જે નાઇટ્રોજન હતું એ બાકીના કરતાં કેવી રીતે અલગ ગુણધર્મો ધરાવે એ આપણે જોયું હતું ત્યારબાદ આપણે જોયું હતું ડાય નાઇટ્રોજનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ એની જ અંદર નાઇટ્રોજનનું જ એક બીજું સંયોજન છે જેનાથી આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું અને એ છે ટોપિક નંબર સેવન પોઈન્ટ ફાઈવ કે જે છે નાઇટ્રિક એસિડ નાઇટ્રિક એસિડ એટલે તમને બધાને ખબર છે એનું સૂત્ર શું આવશે એચ થ્રી એસિડ છે તેમાં સ્ટાર્ટિંગમાં તમને નાઇટ્રોજન જે ઓક્સોએસિડ ધરાવે છે બનાવે છે નાઇટ્રોજનના ઓક્સો એસિડ તે લખીને આપ્યા છે તો હાઇલાઇટ કરજો સૌથી પહેલાં જુઓ એચ ટુ એન ટુ ઓ ટુ એચ ટુ એન ટુ ઓ ટુ હશે તો એને કહેવાશે હાઈપો નાઇટ્રસ એસિડ ત્યાર પછીના જે બે એસિડ છે એના નામ તો તમને ખબર જ છે નાઇટ્રસ એસિડ એટલે એચ એનો ટુ અને નાઇટ્રિક એસિડ એટલે શું આવશે એચ એનો થ્રી આ રીતે તમે નાઇટ્રોજનના ઓક્સો એસિડ જોઈ શકો છો હવે એમાં જે એસિડ છે સાંદ્રા એચ એનઓ થ્રી આપણને ખબર છે એચએનો થ્રી એ બહુ અગત્યનું સંયોજન છે એના ઉપયોગ આપણે લેબમાં કર્યો જ છે તો આજે આપણે એની ટૂંકનો જોઈશું સૌથી પહેલાં જુઓ એની બનાવટ હવે જ્યારે એચ એન થ્રીની તમે બનાવટ જોશો તમારા ટેક્સ્ટબુકમાં સાથે જોતા જ રહેજો તમારે નામ શોધવાના છે જે હું લખું છું સૌથી પહેલાં લખીને આપ્યું હશે પ્રયોગશાળા એટલે કે લેબની અંદર તમારે બનાવવો હોય તો કેવી રીતે બને અને ત્યારબાદ નામ હશે ઓસવાલની પદ્ધતિ આ જે ઓસવાલ છે એ સાયન્ટિસ્ટનું નામ છે એને ખાસ હાઈલાઇટ કરજો એના નામ પરથી પણ પૂછાય છે એટલે તમારે ધ્યાન રાખવું પડશે કે આ જે બે પદ્ધતિ છે એનાથી નાઇટ્રિક એસિડ બનાવવામાં આવે ચલો હવે આ પદ્ધતિમાં શું છે તે જુઓ તો સૌથી પહેલાં જુઓ પ્રયોગશાળાની અંદર નાઇટ્રિક એસિડની બનાવટ બે કેમિકલના નામ યાદ રાખજો કાચની વક્ર નળીમાં તમારે એનએ એનો થ્રી અને એચ ટુ એસો ફોર સાંદ્ર એચ ટુ એસો ફોરની પ્રક્રિયા કરવાની છે એટલે રિએક્શન શું થશે તે જુઓ એને એનો થ્રીની એચ ટુ ફોર સાથે પ્રક્રિયા કરવાની છે કોના પર કયો વીજભાર આવેલો છે એવું તમને પૂછવામાં આવે તો પ્લસ વન એનો થ્રી માઇનસ વન પ્લસ વન એસો ફોર માઇનસ ટુ એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનશે અને આપણો નાઇટ્રિક એસિડ તો બનાવવાનો જ છે એટલે અહીંયા બનશે એને એચ એસઓ ફોર પ્લસ એચ એન ઓ થ્રી અને આ ઇક્વેશન બેલેન્સ હશે એટલે તમારે સંતુલિત કરવાની કોઈ જરૂર નહીં પડશે તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ એનએનઓ થ્રી વધતા એ ટુ એસઓ ફોર ગેર્સ એનએચએસઓ ફોર વધતાં એચ એનો થ્રી હવે બીજી જે અસવાલની પદ્ધતિ છે એ વાતાવરણીય ઓક્સિજન જે છે એની એમોનિયા ઉદ્દીપકીય ઓક્સિડેશન સાથેની પ્રક્રિયા પર આધારિત છે તો આ ખાસ ધ્યાન રાખજો એટલે એનું ફર્સ્ટ સ્ટેપ જોશો તો સૌથી પહેલાં છે એમોનિયાની ઓટુ સાથેની પ્રક્રિયા હવે આની અંદર ઉદ્દીપકીય પ્રક્રિયા છે ગુડસેટમાં સૌથી વધારે મારા પૂછાયું છે પ્લેટિનમ અને રોનિયમની જે પ્રક્રિયા છે એ ઉદ્દીપક સાથે પાંચસો કેલ્વિન તાપમાને અને નવ બાર દબાણે કરવામાં આવશે તો ફર્સ્ટ સ્ટેપ જે છે એની અંદર તમને મળશે એન ઓ નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ એચ ટુ ઓ ઇક્વેશન બેલેન્સ કરવા માટે જ્યારે તમે એને બેલેન્સ કરશો તો આની અંદર એક મૂકશો બે મૂકશો અને જ્યારે એમોનિયા આગળ ચાર અને ઓ ટુ આગળ પાંચ મૂકશો અને બેલેન્સ કરશો તો અહીંયા ફરીથી ચાર આવશે હાઇડ્રોજનના ચાર તરી છે એટલે અહીંયા સિક્સ મોલ લખવા પડે તો તમારું ઇક્વેશન બેલેન્સ આ રીતે થશે તો પહેલું ઇક્વેશન જુઓ ફોર મોલ એમોનિયા પ્લસ ફાઈવ મોલ ઓ ટુ ગીવ્સ ફોર મોલ એનો ટુ પ્લસ સિક્સ મોલ એચ ટુ તો આ જે પાર્ટ છે તેને હાઇલાઇટ કરીને ત્યાં એમસીક્યુ લખી દો ગુજસેટમાં ઘણી વાર પૂછાયું છે એના પછી આ રીતે બનેલો એનો જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એનું રૂપાંતર સેમાં થાય છે એનો ટુમાં આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે અને પ્રતિવર્તી પ્રક્રિયા છે અને લાસ્ટ આ જે એનો ટુ બને છે પાણી સાથે પ્રક્રિયા કરશે અને એચ એનો થ્રી વધતાં એનો બનાવશે હવે આની અંદર તમે જોશો તો જે ફર્સ્ટ સ્ટેપમાં એનો બન્યો હતો એ જ રીતનો એનો ટુ બને છે અહીં ઘડી સોરી આ એ છે તમારું પ્રક્રિયા થશે અને તમને એની અંદરથી મળશે એચ એનો થ્રી એચ એનો થ્રી પ્લસ એનો તો ત્યાં તમને લખીને આપ્યું છે રીસાયકલ એટલે કે આ જે એનો મેળો છે એનો તમારે પુનઃ ચક્રણ કરવાનું ને એનો ઉપયોગ કરી શકો ઇક્વેશન બેલેન્સ કરવું હશે ત્યારે નાઇટ્રોજનના એને ઓક્સિજનના મૂલ જોશો તો અહીંયા થ્રી મોલ લખવા પડે અહીંયા થ્રી મોલ લખતા નાઇટ્રોજનના આપણે કરવા પડે એટલે અહીંયા આગળ તમારા ટુ મોલ કરો એટલે ઓક્સિજનના પણ બેલેન્સ થઈ જશે તો આ રીતે તમે આ ઇક્વેશન સંતુલિત કરી શકશો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે હવે ફરીથી મલ્ટિપલ ચોઈસમાં પૂછાય એવો ક્વેશ્ચન છે આ રીતે જે એચ એચ થ્રી બનશે એનું નિશંદન દ્વારા દરથી અડસઠ ટકા સુધી સાંદ્ર બને છે અને જો એને સાંદ્ર ટુએસઓ ફોર સાથે એની નિર્જલીકરણ કરવામાં આવે સાંદ્ર એટુએસ ફોરનો એક ગુણધર્મ છે તો તમે નાઇન્ટી સુધી શુદ્ધ હોય એવો દળથી સાંદ્ર એચ થ્રી બનાવી શકો ખ્યાલ આવશે તો આ છે એચએન થ્રીની બનાવટ ચલો હવે આપણે જોઈશું એચ એનઓ થ્રીના ગુણધર્મ ગુણધર્મ તમારા બે ટાઈપના હશે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ સૌથી પહેલાં ભૌતિક ગુણધર્મ જુઓ તમે લેબમાં યુઝ કર્યો જ છે એચ એનઓ થ્રી એટલે તમને ખ્યાલ છે કે રંગવિહીન પ્રવાહી છે અને પ્રવાહી કક્ષાનો જે એચ એનઓ થ્રી હોય છે એ દરથી સિક્સટી એટ પર્સન્ટ હોય છે એટલે બોટલ ઉપર તમે જોશો તો સિક્સટી એટ પર્સેન્ટ દરથી ટકાવાળી એની લખી હશે હવે જ્યારે તમે એને વાયુ અવસ્થામાં જોશો ત્યારે વાયુ અવસ્થામાં એ સમતલ્ય અણુ છે જેનું બંધારણ આ ટાઈપનું હશે એચ એન ઓ થ્રી છે એટલે આ બે ઓક્સિજન આ રીતના હોવાના બંને ઓક્સિજન હશે એકબીજા સાથે એકસો ત્રીસ ડિગ્રીના ખૂણા હશે અને એચ ઓ એન બંધ જે છે એકસો ને બે ડિગ્રી હોય છે તો આ રીતના સવાલ તમને પૂછી શકાય ખૂણાના તો સૌથી પહેલાં એ ગુણધર્મ આપ્યા છે તે જુઓ હવે એના રાસાયણિક ગુણધર્મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો એમ સી ક્યુ તરીકે સૌથી વધારે આ ચેપ્ટરની અંદર જો કોઈ ઇક્વેશન મોટા મોટા હોય તો તમારા એચ એન થ્રીના છે હવે એમાં આંકડો એટલા મોટા મોટા આવે છે તમે સમીકરણ જોશો બેલેન્સ કરશો તો ફોર્ટી એટ સુધીના મોલ આવે છે અને જો ઇક્વેશન બેલેન્સ કર્યા વગરનું લખ્યું હોય તો તમારા માર્ક્સ જાય એટલે એને ઇઝીલી યાદ રાખવા માટે મેં કેટલાક મુદ્દા પાડીને એને આ રીતે લખ્યું છે તો તમે એ રીતે યાદ રાખી શકો સૌથી પહેલો ગુણધર્મ જે છે એ તો એકદમ ઇઝી છે એસિડ કીધું છે એટલે જલીય દ્રાવણમાં એનું આપણે આયાનીકરણ પ્રક્રિયા જોઈએ તો એની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ જોશો પ્રોટોન ગુમાવશે એટલે અહીંયા ગાડી બનશે એનો થ્રી માઇનસ પ્લસ એચ થ્રીઓ પ્લસ તો આ જે એચ થ્રીઓ પ્લસ છે અને એનો થ્રી માઇનસ છે એના માટે લખીને આપ્યું છે કે જ્યારે હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન આપે તો એનો થ્રી માઇનસ એટલે નાઇટ્રેટ આયન કહેવાય અને એથ્રીઓ એટલે શું કહેવાશે હાઇડ્રોનિયમ આયન તો પહેલો ગુણધર્મ એ જ લખીને આપ્યો છે જુઓ કે એ જ્યારે જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સ હાઇડ્રોનિયમ આયન એ પ્લસ અને નાઇટ્રેટ આયન આપે છે અને પછી સમીકરણ લખીને આપ્યું છે હવે આપણે આગળ જોઈ ગયા એ જ રીતે જે સાંદ્રા છે એનો થ્રી હશે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને ગોલ્ડ અને પ્લેટિનમ આ તો આપણે એનોડ પંખ તરીકે જોઈ ગયા હતા તો ગોલ્ડ અને પ્લેટિનમ સિવાયની જે ધાતુ જે છે એના પર હુમલો કરે છે અને ઉમદા ધાતુ સિવાય મોટા ભાગની ધાતુઓ જે છે એના પર એ હુમલો કરે છે અને એ હુમલો કરશે અને જે નીપજ મળશે એનો આધાર એસિડની સાંદ્રતા તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થનો સ્વભાવ કેવો છે એના ઉપર હશે હવે જોઈએ કેવી રીતે પ્રક્રિયા કરે તો તમારું પહેલાં આપ્યું છે કોપર સાથેની પ્રક્રિયા કોપર એટલે સીયુ પછી જુઓ ઝીંક સાથેની પ્રક્રિયા અત્યારે તમને કીધું ગોલ્ડ અને પ્લેટિનમ સિવાયની ધાતુ સમીકરણમાં આગળ જોતા જાઓ ત્યારબાદ તમને કેટલીક અધાતુ આપી હશે આઈ ટુ પી ફોર એસ એટ અને કાર્બન તો સૌથી પહેલાં કોની સાથે પ્રક્રિયા કરે તે યાદ રાખો હવે એના ઇક્વેશન કઈ રીતે યાદ રાખવાના તે જુઓ તો સૌથી પહેલાં તમારે જોવાનું છે કોપર જ્યારે તમે કોપરને જોશો તો સ્ટેટમેન્ટ ફોર્મમાં આપ્યું છે એને આ રીતે તમે યાદ રાખી શકો તમારો જે નાઇટ્રિક એસિડ હશે મંદ પણ હશે અને સાંદ્ર સાથે પણ પ્રક્રિયા કરશે તો તમારે શું યાદ રાખવાનું છે જ્યારે કોપર મંદ એચ એનો થ્રી સાથે પ્રક્રિયા કરે તો એન ઓ વાયુ છૂટો પડે અને સાંદ્ર એચ એનો થ્રી સાથે પ્રક્રિયા કરે તો એનો ટુ વાયુ મળે હવે આપણે એના ઇક્વેશન જોઈએ ચલો તો સૌથી પહેલાં જુઓ કોપર વત્તા એચ એનો થ્રી હવે ધાતુ છે ને હાઇડ્રોજન ધન આયન છે એટલે એની સાથે પ્રક્રિયા કરશે એટલે જ્યારે તમે એનું સમીકરણ જોશો તો આ મળશે સીયુ એનો થ્રી માઇનસ વન છે એટલે એનો થ્રી ટ્વઈસ કરવું પડે આ જે એસિડ છે એ સપોઝ આપણે મંદ લીધો છે મંદ એટલે શું મળે બીજો એન ઓ વાયુ મળે પ્લસ એચ તો મળે જ એચ તો આ રીતે તમે પહેલું સમીકરણ યાદ રાખી શકો બીજા સમીકરણની અંદર ચેઇન શું આવશે તો બીજું ચેન્જ એ આવશે કે જ્યારે સાંદ્ર એસિડ વાપરશો તો જ્યાં એનો લખ્યું છે એની જગ્યાએ શું લખવાનું રહેતે એનો ટુ તો ખ્યાલ આવે મેં સમીકરણ કેવી રીતે બનાવ્યું એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ કોપર જે છે મન દેચેનો થ્રી સાથે પ્રક્રિયા કરે તો એન વાયુ છૂટો પડે અને સાંદ્ર સાથે પ્રક્રિયા કરે તો એન ટુ તો આપણે એને આ જ ફોર્મમાં યાદ રાખશું બીજું હવે એના મૂળ જે છે એને આપણે આ રીતે જ યાદ રાખશું સ્ટાર્ટિંગના મૂળ યાદ રાખશું અને આ તો જાતે જ બેલેન્સ થઈ જશે એટલે મંદ એચેનો થ્રી આગળ તમારે આંકડો યાદ રાખવાનો થર્ટી એટ થ્રી નંબર કોપર માટે એટ નંબર એચ એનો થ્રી માટે ખ્યાલ આવે ચલો જુઓ નીપજના આપોઆપ બેલેન્સ થાય થ્રી કોપર એટલે અહીંયા થ્રી સીયુ લખવું પડે એટ એચ એનો થ્રી એટલે ફોર એચ ટુ લખવા પડે અને નાઇટ્રોજનના કેટલા થઈ ગયા તમારા આઠ થઈ ગયા આઠ થઈ ગયા એમાંથી ત્રણ ગુણ્યા બે છ તો આવી ગયા એટલે અહીંયા ગાડી ટુ મોલ એનો લખવા પડે ખ્યાલ આવે કેવી રીતે બેલેન્સ થયું તો પહેલું જે મંદ એચ એનો થ્રી છે ત્યારે આપણે આંકડો યાદ રાખ્યો થર્ટી એટ અને બીજો જે આંકડો છે તેમાં વન ફોર એટલે કે ચૌદ એટલે કોપર આગળ કંઈ નથી એટલે વન મોલ અને એચ એનો થ્રી આગળ ફોર મોલ આ રીતે યાદ રાખશો તો તમારું બેલેન્સ બરાબર થશે અને ટાઈમ વધશે ચલો એચ એનો થ્રી આગળ ચાર છે એટલે હાઇડ્રોજનના ચાર થયા એટલે અહીંયા ટુ મોલ લખી દીધા નાઇટ્રોજનના ચાર છે એમાંના બે આવી ગયા એટલે અહીંયા કેટલા મોલ લખી દીધા ટુ મોલ તો આ રીતે તમે ઈઝીલી ઇક્વેશન બેલેન્સ કરી શકો ચલો હવે જુઓ ઝીંક ધાતુ સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા તો આના પહેલાં જેવું યાદ રાખ્યું હતું કોપર માટે એવું જ આપણે ઝીંક માટે યાદ રાખશું ઝીંક માટે આપણે શું યાદ રાખશું તો ઝીંકની જ્યારે મન દેચેનો થ્રી સાથે પ્રક્રિયા કરો તો એન ટુ વાયુ મળે અને જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એનો ટુ વાયુ મળે ખ્યાલ આવશે ચલો ઇક્વેશન જુઓ ઝેડ એન પ્લસ એચ એનો થ્રી કોપરના ઉપર પ્લસ ટુ હતું તો અહીંયા પણ ઝીંકના ઉપર પ્લસ ટુ છે એનો થ્રી ઉપર માઇનસ વન છે એટલે સંયોજન તો શું બનવાનું ઝેડ એન એનો થ્રી જ બનવાનું એસ ઝેડ એન એનો થ્રી ટાઈઝ ઝીંક નાઇટ્રેટ હવે મંદ એચ એનો થ્રી લીધો છે એવું કલ્પના કરો એટલે બીજો કયો વાયુ છૂટો પડવાનો એન ટુ ઓ પ્લસ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન છે એચ તરીકે દૂર થશે તો આ રીતે તમે ઇક્વેશન બેલેન્સ કરી શકો હવે એની જ્યારે સાંદ્ર એન એચ એન થ્રી સાથે પ્રક્રિયા કરતે તો જે એન લખ્યો છે એની જગ્યાએ આપણે શું લખી દે તે એનો ટુ ખ્યાલ આવે તો આ રીતે તમે ઇક્વેશન ઇઝીલી યાદ રાખી શકો એ જ અહીંયા લખીને આપ્યું છે જુઓ ઝિંક વધતાં એચ એન થ્રી મન લીધું એની સાથે ઝિંક નાઇટ્રેટ એન ટુ અને એચ ટુ ઓ ઝીંક વધતા એચ એન થ્રી ઝીંક નાઇટ્રેટ વધતા એનો ટુ વધતા એચ ટુ હવે તમારો આગળ આંકડો જે હતો થર્ટી એટ વન ફોર તો એ જ રીતે તમે ઝિંક માટે યાદ રાખી શકશો ફોર ટેન અને અહીંયા હશે વન ફોર એટલા તો તમારે યાદ રાખવું જ પડે નહીં તો જાતે બેલેન્સ કરો તમારો ઘણો ટાઈમ જાય જુઓ અહીંયા ફોર મોલ ઝિંક લખ્યા એટલે અહીંયા ફોર મોલ આવી ગયા ટેન મોલ એચ એનો થ્રી છે એટલે એચ ટુ આગળ ફાઇવ મોલ લખ્યા ટોટલ ટેન નાઇટ્રોજન એમાંથી ચાર ગુણ્યા બે આઠ આવી ગયા અને અહીંયા બે તો ઓલરેડી છે જ આ રીતે પહેલું સમીકરણ બેલેન્સ થઈ ગયું બીજું સમીકરણમાં એચ એનો થ્રી આગળ ચાર છે એટલે પાણી આગળ બે લખી દીધા નાઇટ્રોજનના ચાર છે એમાંના બે આવી ગયા એટલે એનો ટુ આગળ શું લખી દીધા બે તો આ રીતે તમે ઝીંક સાથે પ્રક્રિયા દર્શાવી શકો એના પછી જુઓ ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જે છે એ સાંદ્ર એચ એન થ્રીમાં દ્રાવ્ય થતા નથી તો આ વિધાન અને કારણ તરીકેના જે સવાલ હોય એમાં પૂછી શકાય તો એનું રીઝન એ હશે કે તેની સપાટી ઉપર ઓક્સાઇડનું શું હોય છે પડ હોય છે તો આ રીતે તમે ધાતુ સાથેના એચએનો થ્રીના સમીકરણ જોઈ શકો હવે જુઓ અધાતુ સાથેના અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો ચલો અધાતુ સાથેના સમીકરણ જોશો તો એની અંદર બહુ જ મોટા મોટા મોલના આંકડા આવે છે જુઓ તો આપણે એને કેવી રીતે યાદ રાખીએ તો જુઓ સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કઈ કઈ અધાતુ સાથે પ્રક્રિયા કરે તો આયોડિન છે ફોસ્ફરસ છે સલ્ફર છે અને લાસ્ટ છે કાર્બન બીજું તમારે યાદ રાખવાનું કે આયોડિન સાથે આયોડિક એસિડ એટલે કે એચ આઈ થ્રી આપશે ફોસ્ફરસ સાથે ફોસ્ફોરિક એસિડ એટલે એચ થ્રી પીઓ ફોર આપશે સલ્ફર સાથે H2SO4 ટુ એસઓ ફોર આપશે અને કાર્બન સાથે કાર્બન ડાયોક્સાઇડ આપશે CO2. ટુ ખ્યાલ આવી ગયો નીપજમાં કયું મળે એ જ તમને પહેલાં સમીકરણમાં લખીને આપ્યું છે જુઓ આઈ સાથે આયોડિક એસિડ આયોડિક એસિડ એટલે શું કહેવાય એચઆઈઓ થ્રી કાર્બન સાથે કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર સાથે એચ ટુ એસઓ ફોર અને ફોસ્ફરસ સાથે ફોસ્ફોરિક એસિડ સૌથી પહેલાં તો તમારે આ યાદ રાખવું પડે ચલો એના પછી સમીકરણ કઈ રીતે બનાવવાના તે જુઓ તો આયોડીન છે એની એચ એનઓ થ્રી સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે આયોડિક એસિડ બને એટલે એચઆઈઓ થ્રી બને છે આ બધાની અંદર અધાતુની અંદર તમારે યાદ રાખવું પડશે એ કયો વાયુ છૂટો પડે છે એનો ટુ એટલે પ્લસ એનો ટુ તો આવશે જ પ્લસ એચ ટુ હવે અને ઇક્વેશનમાં બે મૂકો ત્રણ મૂકો ચાર મૂકો તો નહીં બેલેન્સ થાય તો તમારે ટેન કારનું નામ યાદ રાખવાનું ટેન એટલે આયોડીન હોય ત્યારે એચ એનો થ્રી આગળ ટેન છે હવે બાકીના જાતે બેલેન્સ થઈ જશે જુઓ આઈ ટુ છે એટલે અહીંયા આગળ ટુ મૂલ લખવા પડે હાઇડ્રોજનના દસ છે એટલે અહીંયા પાંચ મૂલ લખવા પડે નાઇટ્રોજનના ટોટલ દસ છે એની અંદરથી એક પણ આવ્યું નથી નાઇટ્રોજન એટલે અહીંયા ટેન આવવાનું તો ખ્યાલ આવે જુઓ પહેલું સમીકરણ સંતુલિત થઈ ગયું આઈ ટુ પ્લસ ટેન એચ એન થ્રી ગીવ ટુ એચ આઈ ઓ થ્રી પ્લસ ટેન એનો ટુ પ્લસ ફાઈ એચ ટુ એટલે માત્ર તમે એચ એનો થ્રી આગળ આઈ ટેન કારનું નામ યાદ રાખો તો આ ઇક્વેશન બેલેન્સ થઈ ગયું ચલો એના પછી આપણે લઈશું ફોસ્ફરસ થોડો ક્રમ આમથી તેમ કરીએ છે ફોસ્ફરસની જ્યારે એચએનઓ થ્રી સાથે પ્રક્રિયા કરશો તો ફોસ્ફોરિક એસિડ મળે એટલે એચ થ્રી પીઓ ફોર મળે બધી જ અધાતુ સાથે પ્રક્રિયા કરે તો એનો ટુ આયુ મળે છે પ્લસ હાઇડ્રોજન ઓક્સિજન એચ સાથે થાય કેમ આના પછી ફોસ્ફરસ લીધું તો આઈ ટેન હતું એચ થ્રી તો ફોસ્ફરસ સાથે લો તો ટ્વેન્ટી છે એટલે જ્યારે તમે અહીંયા ગાડી ટ્વેન્ટી લખી દેશો હાઇડ્રોજનના ટ્વેન્ટી થયા એટલે ઓલરેડી ફોસ્ફરસના ચાર છે એટલે અહીંયા મારે ચાર મૂલ લખવા પડે ચાર ગુણ્યા ત્રણ બાર તો તમારા થઈ ગયા એનો મતલબ એમ કે અહીંયા ગાડી જે એચ છે ત્યાં તમારે કેટલા લખવા પડે ફોર મૂલ લખવા પડે તો બાર વત્તા આઠ વીસ થાય નાઇટ્રોજનના વીસ મૂલ છે એટલે અહીંયા કમ્પલસરી વીસ લખી દો એટલે તમારું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું આખું એટલે માત્ર ખાલી ટેન અને ટ્વેન્ટી યાદ રાખવું તમારું સમીકરણ સંતુલિત છે જુઓ પી ફોર વધતા ટ્વેન્ટી એચ એનો થ્રી ગીવ્સ ફોર એચ થ્રી પી ફોર પ્લસ ટ્વેન્ટી એનો ટુ પ્લસ ફોર એચ ખ્યાલ આવે છે ચલો એના પછી આપણે લઈશું એસ એટ સલ્ફર સલ્ફરની જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો મેં તમને કીધું છે નીપજમાં મળશે સલ્ફ્યુરિક એસિડ એટલે એટ ફોર બધી જ ધાતુ કયો વાયુ આપે છે એનો ટુ પ્લસ તો છે જ હવે આમાં સૌથી મોટો આંકડો છે તો તમારે યાદ રાખવું પડશે જ્યારે પણ એસ એટ આવ્યું છે એટલે એની આગળ એટ સાથે ફોર્ટી એટ આંકડો છે જુઓ સૌથી મોટો આંકડો છે ફોર્ટી એટ અને જાતે બેલેન્સ કરવા જશો તો બોટ ટાઈમ જાય એના કરતાં બેટર છે કે તમે આ રીતે યાદ રાખો અહીંયા સલ્ફરના આઠ આવ્યા એટલે ટુ એસ ઓ ફોર આગળ આઠ લખી દીધા હાઇડ્રોજનના અડતાલીસ થયા એટલે આઠ દુ સોળ અહીંયા આવી ગયા છે એનો મતલબ એમ કે બત્રીસ બાકી તો અહીંયા આપણે સોળ લખી દઈએ એટલે સોળ ગુણ્યા બે બત્રીસ થઈ ગયા એટલે આ રીતે તમારા હાઇડ્રોજનના થઈ ગયા હવે નાઇટ્રોજનના જુઓ નાઇટ્રોજનના તો ટોટલ અડતાલીસ છે એનો મતલબ એમ કે અહીંયા ગાડી પણ તમારે કેટલા લખવા પડશે ફોર્ટીએટ એટલે માત્ર ખાલી એચ એનો થ્રી આગળ ફોર્ટી એટ છે એટ ફોર્ટીએટ એવું યાદ રાખવું તમારું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું એ જ અહીંયા લખીને આપ્યું છે જુઓ એસ એઈટ વધતા ફોર્ટી એટ એચ એનો થ્રી ગીવ એટ એચ ટુ એસઓ ફોર પ્લસ ફોર્ટી એટ એનો ટુ પ્લસ સિક્સટીન ખ્યાલ આવે અને લાસ્ટ ઇક્વેશન એકદમ ઇઝી છે કાર્બન વધતા એચ ટુ ફોર તો એની અંદરથી બને છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એનો ટુ તો છે જ પ્લસ એચ ટુ ફોર સોરી એચ એનો ટુ વાયુ બને છે આપણે એચ એનો થ્રીની પ્રક્રિયા જોઈએ છે સોરી એચ ટુ એસ ઓ ફોર નહીં એચ એનો થ્રી હવે જ્યારે આ ઇક્વેશનને બેલેન્સ કરશો તો તમારે આની અંદર ફોર મોલ ખાલી યાદ રાખવાના એટલે અહીંયા ટુ મોલ થઈ ગયા નાઇટ્રોજનના ફોર મોલ છે એટલે અહીંયા ફોર એનો ટુ લખી દો એટલે મારું આખું ઇક્વેશન બેલેન્સ થઈ જશે તે જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ સી પ્લસ ફોર એચ એનો થ્રી ગી સી ઓ ટુ પ્લસ ફોર એનો ટુ પ્લસ ટુ એચ ટુ ઓ ખ્યાલ આવે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે જ્યારે જૂના પેપર જોશો તો કોની અંદરથી કેટલી નીપજ મળે સાંદ્રા એસિડ સાથે કયો વાયુ મંદ એસિડ સાથે કયો વાયુ એવું ગુજસેટને એની અંદર સૌથી વધારે પૂછાયું પ્લસ તમને જોડકા જોડો એ રીતનું આપી દે અહીંયા ગાડી અને અહીંયા ગાડી વાયુઓ આપેલા હોય તો તમારે શું યાદ રાખવાનું છે સાંદ્ર અને મંદવાળું જે કીધું તે અને આ ધાતુ સાથે તો એનો ટુ વાયુ જ છૂટો પડે છે તો આ રીતે તમે બધા ઇક્વેશન યાદ રાખી શકો ચોલો એક બીજો રાસાયણિક ગુણધર્મ જુઓ કથ્થઈ વલય કસોટી અથવા વીટી કસોટી તો પ્રયોગશાળામાં જે અકાર્બનિક સંયોજનોનું ગુણદર્શક પૃથ્થકરણ કરો એમાં ઋણાયન તરીકે એનો થ્રી માઇનસ હાજર હોય તો આપણે જોઈ ગયા છે રીંગ કસોટી જ્યાં બે દ્રાવણો ભેગા મળે ત્યાં આપણે જોયું હતું આછા કથ્થઈ રંગની રીંગ મળે છે અને એ જ એનો થ્રી માઇનસ હાજર છે એવું પુરવાર કરે છે ચલો તો એની અંદર સૌથી પહેલાં કઈ કેમિકલ આપણે યુઝ કરીએ છીએ તે જુઓ તો સૌથી પહેલાં એક ટેસ્ટી લેવામાં આવે છે જેની અંદર તમારો જે અકાર્બનિક પદાર્થ છે જેમાં એનો થ્રી માઇનસ હજર છે એનું દ્રાવણ લેવામાં આવે છે એની અંદર તાજું બનાવેલું ફેરસલ્ફેટ ફેરસ સલ્ફેટ એટલે એસ એસઓ ફોર એફીએસઓ ફોર કહેવાય તો એનો થ્રી માઇનસ છે આયન ફોર્મમાં ઇક્વેશન છે એનો થ્રી માઇનસ પ્લસ એફી પ્લસ ટુ આયન છે એટલે આમાં એફ પ્લસ ટુ છે હવે આ ટેસ્ટ ટયુબની અંદર એને ક્રોસમાં રાખીને ટેસ્ટ ટ્યુબને હલે નહીં તે રીતે એની અંદર આપણે સાંદ્રા એટુએસઓ ફોરનું દ્રાવણ નાખીએ છીએ અને સાંદ્રા એટુએસઓ ફોર એટલે વધતા એચ પ્લસ આવે તેના સમીકરણ આ રીતનું લખીને આપ્યું છે એનો થ્રી માઇનસ પ્લસ થ્રી એફવી પ્લસ ટુ પ્લસ એચ પ્લસ ગીઝ એનો એફવી પ્લસ થ્રી એચ ટુ એટલે એફઈ પ્લસ ટુ છે એનું રૂપાંતર એફવી પ્લસ થ્રીમાં થાય છે તો પહેલી કસોટી શું છે તે ખ્યાલ આવ્યો હવે એની અંદર તમે બેલેન્સ કરશો તો અહીંયા થ્રી મોલ્સ છે અને અહીંયા ફોર મોલ એચ પ્લસ છે આયન ફોર્મમાં સમીકરણ છે હવે મેઇન તો છે તમારું બીજું સમીકરણ કારણ કે એની અંદર જે કથ્થઈ રંગની રીંગ બને છે એનું સૂત્ર આપ્યું છે અને ઘણીવાર ગુડસેટની અંદર ખાલી ચાર ઓપ્શનમાં આ ફોર્મ્યુલા પૂછી છે તો એને કેવી રીતે યાદ રાખવાની તે જુઓ તો આપણે જે પહેલું સમીકરણ જોઈ ગયા એની અંદર જે સંકીર્ણ છે એ છે એફી એચ ટુ ઓ સિક્સ પ્લસ ટુ હવે એની પ્રક્રિયા બીજું એની સાથે એનો છે તો એની સાથે પ્રક્રિયા કરશે અને સંકીર્ણ બનાવશે એફ ઇચ ટુ ઓ ફાઈ ટાઈમ્સ એનો એટલે તમે એક એચ ટુ બહાર નીકળ્યો હોય એવું જોઈ શકો છો આની અંદર તો આ જે બીજું સમીકરણ મેં તમને લખીને આપ્યું છે આ એ બીજું કંઈ નહીં કથ્થઈ રંગની જે રીંગ બને છે એનું સમીકરણ છે ખ્યાલ આવશે તો એના ઉપર પ્લસ ટુ વીજભાડ છે અને આ એનું સૂત્ર છે તો ખાસ ધ્યાન રાખજો એ જ અહીંયા લખીને આપ્યું છે જુઓ એફી એચ ટુ સિક્સ ટુ પ્લસ પ્લસ એનો ગીવ એફી એચ ટુ ફાઈવ એનો પ્લસ ટુ પ્લસ એચ તો આ રીતે તમે પ્રયોગશાળામાં વીટી કસોટી એટલે બે દ્રાવણ જ્યાં ભેગા મળે ત્યાં કથ્થે રંગની રીંગ બને જે દ્રાવણમાં નાઇટ્રેટ આયન હાજર છે એવું દર્શાવશે અને લાસ્ટ જુઓ નાઇટ્રિક એસિડના ઉપયોગ ઓલરેડી આપણે આગળ જોઈ ગયા છે લેબમાં તો યુઝ થાય તે સિવાય એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતરની બનાવટમાં કેટલાક વિસ્ફોટકો છે તેમાં પા તેમાં વપરાય પાયરોટેકનિક્સમાં એનો ઉપયોગ થાય અન્ય નાઇટ્રેટ સંયોજનોમાં નાઇટ્રોગ્લેસીન ટી એન ટી જેવા અન્ય નાઇટ્રોસિયોજનો છે એની બનાવટમાં એનો ઉપયોગ થાય સ્ટેનલેસ સ્ટીલ એસિડ ઉપચારમાં એનો ઉપયોગ થાય ધાતુના નિષ્સારણમાં અને રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે એચ એન ઉપયોગ થાય છે ચલો હવે આપણે અત્યાર સુધી જે ટોપિક જોઈ ગયા એના આધારિત ક્વેશ્ચન જોઈએ સૌથી પહેલાં જો કોયડા નંબર સાત પોઈન્ટ એક એમાં કહેવામાં આવ્યું છે કે નાઇટ્રોજન પ્લસ ફાય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તેમ છતાં પેન્ટાહેલાઇડ બનાવતો નથી તો આ તો એના રાસાયણિક વલણ હતું એની અંદર મેં તમને સમજાવ્યું હતું નાઇટ્રોજન જે છે એ સમૂહ પંદરનું પહેલું તત્વ છે અને એની મેક્સિમમ સ સંયોજકતા ચાર સુધી છે કેમ ચાર સુધી છે કારણ કે એની અંદર પી કક્ષક હાજર છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હાજર નથી માટે તે પેન્ટાહેલાઇટ સંયોજન નહીં બનાવી શકે તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે નાઇટ્રોજન મેન બરાબર ટુ છે અને માત્ર એસ અને પી કક્ષકો જ હાજર છે મેક્સિમમ ચાર સહસંયોજકતા અને વધુ વિસ્તાર માટે ડી કક્ષક પ્રાપ્ય નથી માટે તે હેલાઇટ સંયોજનો બનાવી શકતો નથી એના પછી બીજો ક્વેશ્ચન જુઓ કોયડા નંબર સાત પોઈન્ટ બે એમાં તમને કીધું છે પીએચ થ્રીનું ઉત્કલન બિંદુ એન એચ થ્રીના ઉત્કલન બિંદુ કરતાં નીચું હોય છે સમજાવો હવે આની અંદર તમને ગુણધર્મ કરાવ્યો હતો હાઇડ્રોજન બંધનો તો જે એમોનિયા છે એની અંદર હાઇડ્રોજન બંધ બને છે તો એ આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે એવું જોયું હતું જ્યારે પીએચ થ્રીની અંદર પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોતા નથી એટલે પીએચ થ્રીનું ઉત્કલન બિંદુ એમોનિયાના ઉત્કલન બિંદુ કરતાં કેવું હોવાનું નીચું તો બંને છે તે એના ગુણધર્મોમાંથી તમને એના આન્સર મળી શકે ચલો હવે આપણે જોઈએ કોયડા નંબર સાત પોઈન્ટ ત્રણ એમાં કહેવામાં આવ્યું છે કે સોડિયમ એઝાઇડની ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા લખો ચલો ડાય નાઇટ્રોજનની બનાવટની અંદર આપણે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયામાં એઝાઇડ નામ સાંભળ્યું હતું ત્યાં ગાડી હતું બેરિયમ એઝાઇડ બેરિયમ એઝાઇડનું સૂત્ર જોશો તો બી એ એન થ્રી ટ્વાઇસ હતું એઝાઇડ શબ્દ કેમ વપરાય છે એ પણ તમને સમજાવ્યું હતું એની જગ્યાએ આપણને પૂછ્યું છે સોડિયમ એઝાઇડ સોડિયમ એટલે એનએ પ્લસ અને અહીંયા ગાડી આવશે એન માઇનસ ડબલ બોર્ડ એન પ્લસ ડબલ બોન્ડ એન માઇનસ એઝાઇડ એટલે આ જ્યારે સોડિયમ એઝાઇડનું તમે સૂત્ર જોશો તો એ સૂત્ર થશે એનએ એન થ્રી એનએ પ્લસ વન છે તો આ રીતે તમે સોડિયમ એઝાઇડમાંથી ડાય નાઇટ્રોજન બનાવી શકો તો એનું સમીકરણ જો શું બનશે એનએ એન થ્રીનું આપણે ઉષ્મીય વિઘટન કરવાનું છે અને બનાવટ છે ડાયનાઇટ્રોજનની એટલે વધારાનો સોડિયમ ધાતુ છૂટી પડશે અને જ્યારે ઇક્વેશનને બેલેન્સ કરશો તો અહીંયા ત્રણ છે ને અહીંયા બે છે એટલે એકી અને બેકી સંખ્યા એટલે અદલા બદલી કરવાની એટલે અહીંયા આપણે થ્રી લખી દીધું એટલે કમ્પલસરી અહીંયા ટુ લખવું પડે નાઇટ્રોજનના બેલેન્સ થઈ ગયા છે પણ સોડિયમના બે છે એટલે અહીંયા શું લખી દઈએ બે મોલ તો એ જ સમીકરણ તમને અહીંયા લખીને આપ્યું છે અને હશે સોડિયમ એઝાઇડની ઉષ્મીય વિઘટનની પ્રક્રિયાથી ડાયનાઇટ્રોજનની બનાવટ ચલો હવે આપણે જે થિયરી જોઈ ગઈ એને આધારિત જે લખાણ સંબંધિત પ્રશ્ન છે તે જુઓ સૌથી પહેલાં જુઓ ક્વેશ્ચન નંબર સાત પોઈન્ટ એક કે જેમાં કીધું છે ટ્રાય હેલાઇટ સંયોજનો કરતાં પેન્ટા હેલાઇટ સંયોજનો શા માટે વધુ સહસંયોજક હોય છે ચલો એના માટે ટ્રાય હેલાઇટ સંયોજનો જુઓ ટ્રાય હેલાઇડ એટલે આપણે અહીંયા લખશું ઇ એક્સ થ્રી અને પેન્ટા હેલાઇડ એટલે લખશું ઈ એક્સ ફાઈવ વધુ સ્વસંયોજક માટે કમ્પલસરી બંનેના ઓક્સિડેશન આંક જોવા પડશે તો આની અંદર જે હેલોજન છે માઇનસ વન ધરાવે એટલે અહીંયા ઓક્સિડેશન આંક આવે પ્લસ થ્રી અને એક્સ છે એટલે અહીંયા ઈનો ઓક્સિડેશન આંક આવશે પ્લસ ફાઈ અને આપણે જોઈ ગયા છે કે જેમ ઓક્સિડેશન અવસ્થા વધારે મોટી તેટલી જ વધારે તેની ક્ષમતા અને તેના જ કારણે મધ્યસ્થ પરમાણુ અને અન્ય પરમાણુ વચ્ચેનો બંધનું લક્ષણ વધતું જાય તો આપણે એવું કહી શકીએ કે માટે ઇ એક્સ ફાઈવ છે એ ઈ એક્સ થ્રી કરતાં જે છે વધારે સસંયોજક લક્ષણ ધરાવશે તો આના જવાબ તમને પાછળ આપ્યા છે લખાણ સંબંધિત જુઓ જુઓ મેં તમને જે આન્સર કીધો એ જ લખીને આપ્યો છે મધ્યસ્થ પરમાણુની જેટલી ઊંચી ધન ઓક્સિડેશન અવસ્થા એટલે એકમાં પ્લસ ટી એકમાં પ્લસ આવ્યું તેટલી જ તેની વધારે ધ્રુવણ ક્ષમતા અને એના કારણે મધ્યસ્થ પરમાણુ અને અન્ય પરમાણુ વચ્ચે બનેલા બંધના સંયોજક લક્ષણ છે વધતું જાય તો આ એનો આન્સર હશે ચલો હવે જુઓ ક્વેશ્ચન નંબર સેવન પોઈન્ટ ટુ એમાં કીધું છે સમૂહ પંદરના તત્વોના બધા હાઇડ્રાઇડ સંયોજનો પૈકી બીઆઈએચ થ્રી જે છે શા માટે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે એટલે એના હાઇડ્રાઇડનો ગુણધર્મ આપણે જોઈ ગયા હતા એમોનિયાથી બિસ્મતના હાઇડ્રાઇડ તરફ તમે ઉપરથી નીચે જાઓ છો ત્યાં મેં તમને કીધું હતું કે આ હાઇડ્રાઇડની સ્થાયીતા શું થાય છે ઘટતી જાય છે અને ત્યાં આગાડીએ અન્ડરલાઇન કરાવ્યું હતું સ્થાયીતા ઘટે માટે રિડક્શન કરતા જે છે એનું વલણ વધતું જાય એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એમોનિયા જે છે એ સૌથી ઓછો રિડક્શન કરતા છે અને એની સામે બીઆઈએચ થ્રી છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા આવશે તો આ જેનો આન્સર હશે લખાણ સંબંધિત પ્રશ્નના જવાબ તમને પાછળ આપ્યા છે જુઓ જુઓ એ જ લખીને આપ્યું છે કારણ કે સમૂહ પંદરના હાઇડ્રેસ સંયોજનો પૈકી બીઆઈએચ થ્રી છે સૌથી ઓછું સ્થાયી છે અને એના જ કારણે એનો રિડક્શન કરતાનો ગુણધર્મ વધે તો આ રીતે તમે કોઈપણ ક્વેશ્ચનના આન્સર લખી શકો